પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના અમરાપુર ગીર ગામે સસ્તા અનાજના દુકાનની કામગીરી ગામ લોકોએ પણ બિરદાવી છે. કોરોના વાયરસની મહામારી અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા 21 દિવસ લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે રેશન કાર્ડ ધારકોને અનાજ કીટ વિનામૂલ્યે આપી રહ્યા છે. 2 દિવસ પહેલા અમરાપુર ગીર ગામે સસ્તા અનાજની દુકાન પર માલ ઓછો આપતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે આ બાબતે તપાસ કરતા ગ્રાહકોના મંતવ્ય જાણતા કોઈ જ પ્રકારનું કૌભાંડ હોવાનું સામે આવ્યું ન હતું, પરંતુ કોઈ દ્વારા માત્ર ને માત્ર ખોટી રીતે બદનામ કરવા માટે આ વિડીયોમાં વસ્તુ ઓછી આપે છે અને માલ આપ્યા પછી ગ્રાહક પોતાના ઘરેથી 3 કલાક પછી અનાજ કીટ પાછી લઈ લાવીને વજન કરાવીને વિડીયો ઉતારીને વાયરલ કરીને જણાવે છે કે વસ્તુનો વજન ઓછો આવે છે, પરંતુ ખરી હકીકત જાણતા માત્ર બદનામ કરવાના ઈશારે વિડીયો વાયરલ કરી ખોટી ફરિયાદ કરી છે તેવું ગામ લોકો અને દુકાન સંચાલક જણાવે છે. આ બાબતે દુકાનદાર દ્વારા આવનારા દિવસોમાં ખોટા વિડીયો વાયરલ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી થાય તે માટે પણ ફરિયાદ નોંધાવવાનું જણાવી રહ્યા છે. હાલ તો દુકાનદારથી લોકો ખુશ છે તેવું લોકો જણાવે. અમારા દુકાનેથી બાપાજીથી ફોન આવ્યો છે, અમે માલ લેવા ગયા છે, અમને સંતોષપૂર્વક માલ મળ્યો છે અને એ વિતરણમાં અમને સંતોષ. બાપાજીની દુકાનેથી માલ મળી ગયો છે, સંતોષપૂર્વક માલ મળ્યો છે અને અમને કોઈ જાતની ફરિયાદ નથી. અમને દર વખતે માલ મળી જાય છે, અમારા ગામમાં કંઈ છે નહીં, અમને દર વખતે સંતોષથી માલ મળી જાય છે બાપાજીની દુકાનેથી. અને બાપાજી હંમેશાભાઈ અને અમને બાપભાઈને ફોન આવ્યો હતો અને અમે માલ લેવા છે અને અમને સંતોષપૂર્વક માલ મળ્યો અને બાપભાઈ માલ દઈને અમને સંતોષપૂર્વક માલ લેવા ગયો છે. અમને કાયમી માટે પૂરેપૂરો માલ મળે છે ને સંતોષ. ગરીબ માણસને પણ કંઈક રૂપિયો લીધા વગર માલ પૂરેપૂરો કાયમી માટે દે છે ને 30-30 દિવસ બાબુભાઈની દુકાન ખુલ્લી જ રહી છે અનાજ કરિયાણાની. ને જે માણસ જાય એને પાસે પૈસો ન હોય ને એને માલ પૂરેપૂરો મળે છે. હાલમાં સાવ સંતોષ, કાયમી માટે સંતોષ છે અમને. આ બાપભાઈ પાસે જે દિનો આ માલ સસ્તાના દુકાને તે દિનો અમને પૂરેપૂરી સંતોષ છે. પૂરેપૂરો માલ મળ્યો છે મને બાપભાઈએ, જોખીને જ માલ દીધો છે. અમે ત્યાંથી લઈને ભેગા જ ગયા હતા, એ ભાઈ ઘરે લઈને ગયા હતા માલ, એ અમે જોઈ ગયેલું છે. એ બીજાનો માલ લઈને પાછા ઘરેથી આવ્યા હતા. હા, અત્યારે અમે ત્યાં જ હતા બધા, ઘરેથી માલ લઈને પાછા આવ્યા હતા. હર વખતે અને આ વખતે પણ માલ મને પૂરો મળેલો છે અને ત્યારે જે તારીખે અમે માલ લીધો છે હમણાં તે તારીખે તે ભાઈ પણ માલ અમારી સાથે જ લેવામાં હતા, બરાબર છે. તો અમે માલ લઈ નીકળેલા એક જ સાથે અને પછી અમે 2 કલાક પછી અમને ફરી બોલાવેલા માલ સાથે અને અમે ફરી મામલતદાર સાહેબ સમક્ષ અમે માલ જોખેલો અને અમારો માલ 5 વ્યક્તિ બરાબર પરફેક્ટ નીકળેલો છે અને એમાં અમે સંતુષ્ટ છીએ કે અમારે ગામમાં જે વ્યાજભાવની દુકાન ચાલે ત્યાંથી અમને ટાઈમસર માલ મળે છે અને પરફેક્ટ મળે છે, એમાં અમે સંતુષ્ટ છીએ. અને મામલતદાર સાહેબ આવ્યા હતા અને એની સમક્ષ માલ અમે જોઈકો છે એ પરફેક્ટ નીકળ્યો છે અને અમે એમાં સંતુષ્ટ છીએ. એ લોકો હા અમારી સાથે માલ જોખીને એ લોકો નીકળી ગયેલા એટલે એ ઘરે જ વહી ગયા હતા, અમે ઘરે વહી ગયા હતા. 2-2.5 કલાક પછી અમને પાછા બોલાવેલા તો માલ જોખેલો, અમારો માલ પરફેક્ટ. એ કઈ કારણે થયું છે એ કઈ અમને કઈ કારણ ખબર નથી, બરાબર છે. અમારો માલ તો પરફેક્ટ નીકળેલો છે. 2 દિવસ સુધી વિતરણ કરેલું, બીજે દિવસે બપોર પછી એક ભાઈને પોતાને કોઈ અંગત અદાવતને કારણે હોય કે જે કંઈ હોય પણ એણે અમારી પર ખોટી રીતે ફરિયાદ દાખલ કરી અને હેરાન કરવાની પેરવી કરેલી છે. જે અનુસંધાને મને છેક સાંજે 6:30 વાગ્યે મામલતદાર શ્રી પુરવઠામાંથી આવતા મને જાણ થયેલી અને એ પછીના સમયગાળામાં એ લોકો આવેલા અને એણે એનો માલ છે એ જોખાવ્યો, મામલતદાર સાહેબની રૂબરૂમાં જોખાવવાનું ઓલું કરેલું અને કીધેલું કે મને ઘટે છે. પણ એ માલ લઈને તો ઓલરેડી બપોર પછીના સમયગાળામાં ચાલ્યા ગયેલા અને એના પછીના 2-3 કલાક પછી એ ફરીથી પાછા આવેલા. એટલે મારે ફક્ત એટલું કહેવું છે કે એક વખત જો એમને કોઈ ફરિયાદ હતી કે જે કંઈ હોય તો એણે જે તે સમયે સ્થળ ઉપર માલ જોગતા હતા, જે કંઈ અમારા તોલાટ હતા એ માલ જોગતા હતા, તો એ સમયે જ એણે એવું કહેવાની જરૂર હતી કે ભાઈ તમારો માલ છે અમને ઓછો મળ્યો છે. તો અમને એ વસ્તુનો ખ્યાલ આવે છે. હવે માલ લઈને વયા ગયા પછી એણે શું કર્યું છે એ અંગે અમે કશું જાણતા નથી. પરેશ વાઢિયા, જીટીવી ન્યૂઝ, માળિયાહાટીના.